બેક ટુ માય ન્યુ વિડીયો. આઈ હોપ કે તમે બધા મજામાં જ છે. હું મજામાં જ છે અને વીરય મજામાં છે. આપણે મજામાં જ હોય, બધા મજામાં જ છે. તો કામ કેવું તું? અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. હા, અટાણુથી વિડીયો કીન ઉતાવતા, બ્લોગ કીન ઉતાવતા, બધાયના ઘણાય મેસેજ આવ્યા, ઘણી કોમેન્ટ આવી. તો એનો હું આજ જવાબ દે, એમાં ઘણા રીઝન હતા વિડીયો ઉતાવતા એના. તો બધાયના એક એક કરીને જવાબ દે અને કોમેન્ટ પણ રીડ કરી રહ્યા છે. ક્વેશ્ચન આન્સર ઘણાય હે, તો એ બધા હું આજ જવાબ દે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન બનાવી જો અને તમે થોડોક વધારે સપોર્ટ કરો તો મને વિડીયો બનાવવાનું મન થાય. વીરને વિડીયો છોડે આરો થાય કે હા મજા ન આવે. આંગરીમાં વીરે કીક લગાવી હંડાણે એક મિનિટ જૂનો ડાયલોગ બધા આપને નહીં દેખી હોગી. ના ના, વિડીયો બનાવો એટલી બહુ યાદ આવે પૂર્વી. બાકી એનો ડાયલોગ હે જૂનો, અમારી નેહાને તો હરમ આવે હરમ નું પૂછડું. તો કન્ટિન્યુ રીજો, કેટલી વાર બોલાય કન્ટિન્યુ રીજો કન્ટિન્યુ રીજો. લાઈન ફેરે તો બોલ નહીં ભાઈ. યે બાબુરાવ કા સ્ટાઇલ હે. હાલો, તો મળીએ. તમારા બધાયના ક્વેશ્ચન ના જવાબ આપવામાં આવે ગઈ. હું વિરેના અહીંયા ઉપર શાંતિથી વિડીયો બનાવી લઈએ, થોડી ઘણી કોમેન્ટ પણ કરી અને ક્વેશ્ચન આન્સર બધાને. એક જ ક્વેશ્ચન છે કે તમે આટલા સુધી વિડીયો કી ન તમે બે મહિના. તો ઇલાટ હું વિડીયો આ સ્પેશિયલથી બનાવ્યો કે એના ઘણા રીઝન છે. મી મારો સેલો વિડીયો હતો કે આ પ્રોડક્ટ કરો મીસો અને પર્પલ, એમાં એ પછી મેં એક વિડીયો બે મહિના સુધી દેખી. ઈ વિડીયો મેં અપલોડ કર્યો એ પછી મારો ફોન હાવ બેડ થયો, હાવ ખરાબ થયો. ને એમાં બધા ચાર પાંચ લોગ હતા એડિટ કરે, એ પણ ડેટા વર્યા હતા. પછી મારો જીવ બન્યો. હું કાંઈ એ વિડીયો હમણાં શૂટ કરવા ને. ઓકે 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 ઓકે. તો એ પછી મેં પાછો નવો ફોન લીધો આ, ને આમાં બધા ડેટા નહીં હતા. અને પછી મારું મન જ નતું, એ થતું હતું કે નેટ કરવા આરે કરે. પછી એના મેરેજ પૈતા અને થોડોક ટાઈમ થયો મારા નાની માં એક્સપાયર થયેલા. તો એમાં પછી મને જ ન થતું કે વિડીયો બનાવવા કે આરો થતી ટુ મન ન થતું કે વિડીયો બનાવીએ. તો એ પછી થોડો ટાઈમ જો ને આઈટમ ઉપર અમે આજે હમણાં વિડીયો આવ્યો ને એ આઈટમનો હે. અમે એવા ખાપાવાળી થોડી વારમાં જે ડુંગર ઉપર ગાતા એ આઈટમને દૂર અમે શૂટ કર્યો હતો. અને નૂરને દૂર મારા મોટીમાં આવે એક્સપાયર થયેલા. તો 10-15 20 દી થયા એ એક્સપાયર થયા એના. તો આ ઘણા બધા રીઝન હતા એના લીધે વિડીયો નહોતા આવતા. અને વેસમાં વેસમાં અમને મારું મનાય નહોતું અને આરામ થતી એડિટિંગની બધી. અને આવી બે ત્રણ એવું ફેરવું એટલે પછી અહીં અંદરથી એ ન થતું કે અમે વિડીયો શૂટ કરીએ કે અપલોડ કરીએ કે બ્લોગ બનાવીએ કે કંઈ મન ન થતું. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં કરેક કરેક એક્ટિવ હતી હું, રીલને અપલોડ કરતી, પણ યુટ્યુબમાં તો હાવ નહોતી. બે મહિના સુધી કંઈ યુટ્યુબને અપલોડ જ નહોતું કર્યું. તો પછી જેવો પાછા બધાએ મને કહે કે તું સ્ટાર્ટ કર દે, ચાલુ રાખ ચાલુ રાખ બંધ કરી માં. તો પાછું મારે એ મન થયું કે ના ના ચાલુ રાખવું વિડીયો. એ મારું મન તો એવું હતું હું રેગ્યુલર ડેઇલી બ્લોગ બનાવું. તો
તમારે ડેઈલી બ્લોગ જોવા હોય ને તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો. ઓછામાં ઓછી 60 કોમેન્ટ આવવી જોઈએ તો ડેઈલી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરે દે. સમજ રહો ના? વિરાજ મારો વિડીયો શૂટ કરે, કેમેરામેન છે. તો આ બધા રીઝન હતા અને મોસ્ટ ઓફ ધ વધારે મારા નાની મેક્સ પણ છે ને, એ મને બહુ એમ નોકે કે આપણું જાય એટલે આ દુઃખ થાય અંદર. મજા નથી આવતી કંઈ વિડીયો બનાવવાની, એટલે પછી વિડીયો મેં બનાવ્યા હતા. એમ આઈ પ્રોમિસ કે હું મારું બેસ્ટ દે, હું કન્ટિન્યુ રહે, યુટ્યુબમાં એક્ટિવ રહે, સોશિયલ મીડિયા બધા પ્લેટફોર્મમાં એક્ટિવ રહે. અને હવે મારો વિચાર છે કે ચેનલ મોનિટાઈઝ ન થઈ જાય ત્યાં સુધી વિડીયો બંધ એક ધારા અપલોડ કરવા. વિડીયો કે મોનિટાઈઝ થવામાં થોડુંક જ બાકી ને બેસમાં મૂકી દીધું હતું એટલે અત્યાર સુધી મોનિટાઈઝ નહીં જ છું મજે નકર થયું. પણ હા, સીધા થઈ એવા આગળ બધાની ઘણી કોમેન્ટો પણ આવેલ છે, એ પણ હું થોડી વાંચું. તો એવું કોમેન્ટ રીડ કરી કે જ્યારથી મેં વિડીયોમાં બધા અપલોડ કર્યા ને, મેં કંઈ કોમેન્ટો સોરી વાંચ્યું ને કોઈની, તો આજ બધા વિડીયોની કોમેન્ટો જી ખાલી ને બધી વાંચી. અને તમે કહો કે કોમેન્ટો આમાં આવે છે તમારું ગામ કયું? તો મારું ગામ અમરાપર શેતા. પેલા બ્લોગ માં અમે કીધું તમને, આ બ્લોગ માં કીએ હિન્દુ છે કે મુસ્લિમ, દરગાહ ના દર્શન ના કરો, બોયકોટ ધીસ ચેનલ. ઈતા બધાની માન્યતા ઉપર છે કે દરગાહના દર્શન કરવા ન કરવા, હિન્દુ મુસ્લિમ નું એમાં કઈ કે નહીં, અમે નત માનતા બસ. હા, કોઈ વિરોધ ને જે રીતના માનતા હોય, અમે માનો તો વાંધો નહીં પણ અમે નત માનતા. અમે દરગાહ માં જાય અને મંદિર માં જાય. નેક્સ્ટ કોમેન્ટ છે, તમે અમરાપર ના છો ને? હા, અમરાપર ના. અમરાપર ગામ, તાલુકો જામજોધપુર, ને જિલ્લો જામનગર. પછી હે વા મસ્ત, ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ આવા જ વિડીયો બનાવતા રહે. તો આ તમારા બધાનો સપોર્ટ છે એટલે આવા નવા વિડીયો અમે બનાવતા રહી, અને આથી વધારે સપોર્ટ તમે કરજો. એક છે મનસુખ ભાઈ કરે, કઈ કાસ્ટમાંથી આવો? તો કાસ્ટ મેર. માધુરી કિયારા વ્લોગ્સ કરે છે, એની કોમેન્ટ તરીકે, હાય, તમારા વ્લોગ્સ અમને ખૂબ જ ગમે છે, મારી 5 વર્ષની પુત્રી તમારી મોટી ફેન છે, આટલું સારું કોન્ટેન્ટ બનાવવા બદલ ધન્યવાદ. મારી પુત્રી પાસે પણ એક ખાસ વિનંતી છે કે તે તમને 24 ઘંટા બ્લાઇન્ડ ફોલ્ડ ચેલેન્જ કરતા જોયું છે. તો હા, અમે કર્યું ચેલેન્જ પણ કર્યું, અને થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા બદલ. અને હા, તમારી ફિલિંગ્સને આખે હું હર્ટ નહીં કરા, વિડીયો બનાવવાના સારું જ રાખી, અને આ 24 અવર બ્લાઇન્ડ ફોલ્ડ ચેલેન્જ તો કરી પાકું કરી. અને એ 24 અવર નહીં પણ હું મારી રીતે ગમે એ પોસિબલ ને, પછી મારાથી પોસિબલ બન્યું એટલું હું બધું કરી, અને હા, આ ચેલેન્જ તો પાછું કરી. તો થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા. નવો વિડીયો કામ હજી નથી આવતો તમારો, હવે
ચપટ વિડીયો આવવા દો. ચડો ચપટ એટલે ચડો. હા તો નહોતો આવતો એ રીઝન તમે કહી દીધું કે દિવાહાટ નહોતો આવતો અને હેવા રેગ્યુલર. હાય ગીતાબેન મહેતા, હાય નેહલદી, મેં તમને જોયા છે. તમે ડેટ ઓકે 10/7 ના દિવસે મેરવદર જતા હતા અને તમે એને પૂરવી દીધી. હા તો મને કઈ ખ્યાલ નહીં પણ એ જતા નહીં ગયા. બેન તમે વિડીયો બનાવો તે ગમે પણ તમે બહુ ફેશનમાં બોલો છો. આપણી મેરની ભાષા બોલો તો મજા આવે સાંભળવાની. ઓકે સીસ, ઓકે તો મેરની ભાષા બોલી ખાલી બ્લોગ માં આવે અને શૂટ કરે એટલું જ છે, બાકી બધું કામ મારે કરવાનું હોય. વ્લોગ બનાવો એ અઘરો હોય બેન. અમારે જીરે વખાણ કરો ગાઈસ. ઓકે તમારો એક ખૂબ આભાર. અને બીજો એક ક્વેશ્ચન એ કોમેન્ટ છે આમાં કે તમે એડિટિંગ ક્યાં એપમાં કરો. તો હું VN એપમાં એડિટિંગ કરું અને આ જે મ્યુઝિક એમાં આવે ને એ બધું કોપીરાઇટ ફ્રી હોય તો એ મેં YT સ્ટુડિયોમાંથી ડાઉનલોડ કર્યું એટલે એડિટિંગ હું VN એપમાં કરું. બીજી તો કંઈ ખાસ કોમેન્ટ ને કોઈ રહે ગઈ હોય તો નેક્સ્ટ ટાઈમ. અને આ વિડીયોમાં મેં કીધું કે પસાર કે હાઈટ કોમેન્ટ તો ઓછામાં ઓછી થવી જ જોઈએ તો જ હું ડેલી બ્લોગ. એ પણ એ જ કોમેન્ટ છે તમે હા ડેલી બ્લોગ બનાવો તો હું બનાવીશ. ને પણ ક્યાં બોલો ક્યાં બોલો માર્યો ચાલે કે ખોપડી તોડ ખોપડી તોડ ચાલે તમને મજા આવે. આ બધા જોતા હતા મન ચૂપ બનાવતા.